Ya punden dutu sa એક વાર લીટી કરીએ પછી એના ઉપર બીજી વાર લીટી કરવાની નહીં.
એટલે ખ ને ખ સાથે આપણે જોડી દીધો. હવે આ શું લખ્યું છે તો કપ નો ક. તો આપણે અહીંયા કપ નું ચિત્ર દોર્યું છે ને, ત્યાં ક ને કપ સાથે આમ લીટી કરીને જોડવાનું. જો જોડાઈ ગયું ને સીધી લીટી કરીને એવી રીતે. હવે આ ચ લખ્યો છે આપણે, શું લખ્યું છે ચ. તો હવે આ જોડાઈ ગયા છે, આપણે એની સાથે જોડ જોડવાના નહીં. હવે અહીંયા જોવાનું, આ ગઢનું ચિત્ર છે, આ ઘરનું છે અને આ ચકડીનું ચિત્ર છે. તો આપણે આ ચ છે તો ચકડી સાથે જોડવાનું છે. આ ચ ને ચકડી સાથે જોડી દીધો. હવે આ શું છે, ગ છે. તો આપણે અહીંયા જોડ્યો ને ગ, ગઢનો ગ, ગણપતિનો ગ. એવી રીતે આ ગઢનું ચિત્ર છે ને, તો ગ ને ગઢ સાથે આમ જોડવાનું છે. જો જોડાઈ ગયો ને બાળકો. હવે આ ગ છે, ગ ને ગ સાથે જોડવાનું છે. તો આપણે શીખ્યા હતા ને, આપણે ઘરમાં રહીએ છીએ બધા, એ ગ કહેવાય. તો ગ ને ગ સાથે આમ જોડવાનું છે આપણે, બરાબર. જુઓ તમને દેખાય છે સરખું, આ જોડી દીધું ને, ચિત્ર જોડાઈ ગયું ને સીધી લીટી કરીને. હવે આના ઉપર ચેકચાક કરવાની નથી, લીટા પાડ પાડ કરવાના નહીં, એક જ લીટી પાડીને જોડવાનું. સમજણ પડી? હવે જુઓ આ થઈ ગયું બધું. હવે ગ સેલો છે ને, એટલે તમને પહેલા ગ ઉટાયો છે. ક લખતા હજી તમને આવડશે નહીં, એટલે તમને પહેલા ગ શીખવાડ્યો નથી. તો મમ્મી પાસે બેસીને તમારે ગ ઉટવાનો છે. જુઓ તમારી પાસે આની ખાનાવાળી નોટબુક હશે ને, મમ્મીએ લઈ આપી છે ને, એની ઉપર પહેલા આ રીતે આમ ઉટવાનું છે અને આમ કરવાનું છે. દેખાય છે? દેખાય છે તમને ગ ગણપતિનો? નથી દેખાતો? જુઓ આમ આ રીતે પેન્સિલ પકડીને આમ ગ ઉટવાનો છે. સમજણ પડી ને? આમ ઝાટો ઝાટો કરજો. જેટલા બધા ગ મમ્મી લખી આપે ને, ચાર પાંચ, એ બધા ગ તમારે નોટબુકમાં ઉટવાના છે. શું કરવાનું છે? ઉટવાના છે. હવે જુઓ દેખાય છે તમને? આવી ખાનાવાળી નોટબુક લેજો. અત્યારે તમારે ઉટવાના જ છે, પછી આપણે નાના નાના ખાનામાં લખવાના છે. હવે બીજી વાર આપણે નાના નાના ખાનામાં લખતા શીખીશું, બરાબર ને? તો સમજણ પડી તમને? તો હવે શું કરીશું આપણે, આપણો પીરિયડ હવે બીજા પીરિયડમાં મળવાનું છે. તો હવે તમને શું કરશું, ગીત ગાવું છે. તો ચલો હવે ગીત